દિન વિશેષ વ્યક્તિઓમાં 12 મે એટલે રમણલાલ દેસાઈની જન્મ જયંતિ અંતર્ગત આજે આપણે જાણીએ. રમણલાલ દેસાઈનો જન્મ 12 મે 1892ના રોજ વડોદરા રાજ્યના શિનોરમાં વસંતલાલ અને મણિબેનને ત્યાં થયો હતો. તેમનું કુટુંબ કાલોલનું વતની હતું. તેમના પિતા નાસ્તિક વૃત્તિના, જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયના માન્યતા ધરાવતા હતા. વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામયિક પ્રકાશિત કરતા હતા. તેમના પિતાના પ્રકાશન સિવાય તેમના શાળા જીવનમાં તેમના પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા. તેમણે શિનોરમાં 6ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ત્યારબાદ 1902માં વડોદરા આવ્યા અને શાખા શાળામાં દાખલ થયા. 1912માં તેમની સગાઈ કૈલાસવતી સાથે 8 વર્ષની ઉંમરે થઈ અને 1912માં લગ્ન થયા. 1908માં તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા, જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતમાં નાપાસ થયા. 1914માં પ્રથમ વર્ગ સાથે તેમણે BAની પદવી મેળવી. તેમણે સંયુક્ત નાટક લખ્યું, જે 1915માં સુરત ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું. 1916માં તેમણે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં MAની પદવી મેળવી, પણ તેઓ પ્રથમ વર્ગ ન મેળવી શક્યા. તેમનું પ્રાધ્યાપક બનવાનું સપનું પૂરું ન થઈ શક્યું. તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર 1916માં તેઓ બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા, જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું અને 1948માં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. રમણલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકારો કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના સમકાલીન હતા. તેઓ મોટા ભાગે તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે જાણીતા છે. તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, કવિતાઓ, રેખાચિત્રો, પ્રવાસ વર્ણનો, ઐતિહાસિક નિબંધો, વિવેચન તેમજ જીવન વૃત્તાંત પણ લખ્યા છે. તેમણે 27 નવલકથાઓ લખી છે. સંયુક્ત નાટક તેમનું સૌપ્રથમ સાહિત્ય સર્જન હતું. તેમની પ્રથમ નવલકથા ઠગ ગુજરાતી સામયિક નવ ગુજરાતમાં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. દિવ્ય ચક્ષુએ 1930ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલા ગાંધીજીના વ્યક્તિત્વ વિચારણાને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી રમણલાલ દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી કળાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર ભારેલો અગ્નિ નવલકથામાં રુદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધી કથિત અહિંસાની ભાવના વણી લીધી છે. 1937માં સર્વોત્તમ બદામી દ્વારા તેમની નવલકથા કોકિલા પરથી હિન્દી ચલચિત્ર રજૂ કરાયું હતું. તેમની અન્ય નવલકથા પૂર્ણિમા પરથી પણ ચલચિત્ર બન્યું છે. 1932માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમની નવલકથા દિવ્ય ચક્ષુ માટે તેમને હરગોવિંદાસ કાંટાવાલા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. 20 સપ્ટેમ્બર 1950માં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું હતું. તેમના પુત્ર અક્ષય દેસાઈ જાણીતા સમાજવિદ છે. અસ્તુ.